શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ સામે એસીબીમાં અરજી થઈ છે. આક્ષેપ મુદ્દે ભીખાભાઈ પટેલનો સંદેશ ન્યૂઝ સમક્ષ ખુલાસો. ભીખા પટેલે પોતાની સામેના તમામ આક્ષેપો ફગાવ્યા છે. બળવંતસિંહ ડાગરે જેમણે એસીબીમાં અરજી કરી છે તેમણે મારી સામે 12 જેટલી અરજી કરી છે તેવું કહ્યું. મેં સરકાર સમક્ષ તમામ પુરાવા રજૂ કરેલા છે. તે પ્રમાણે સીઆરસી બીઆરસીમાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવે છે. મારી કામગીરીને ધ્યાને રાખી જ જીસીઈઆરટીને નિમણૂક કરાઈ હતી. પુરાવા તરીકે ફરજ ડાયરીઓ જમા કરાવેલ છે તેવું ભીખાભાઈ પટેલનું કહેવું છે. સાથે જ એસબીઆઈમાંથી લોન પણ લીધી હતી તેવું પણ જણાવ્યું. એટલે મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે અને કોઈના કોઈ સંગઠન અથવા જે જિલ્લાના અધ્યક્ષ હતા એ હવે અમે છેલ્લા 3 વર્ષથી અમને અધ્યક્ષ તરીકે હટાવી દીધા છે. એના કારણે મારા ઉપર સતત આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. મારી સંપૂર્ણપણે નોકરીની તમામ પ્રકારની જે આધારભૂત કહી શકાય એ પ્રકારના જે ડાયરીઓ કહી શકાય, હાજરીપત્ર કહી શકાય એ બધું છે જ. અને આરટીઆઈની અંદર એમણે જે કરી હતી એના અનુસંધાને પણ એમને યોગ્ય જવાબ આપ્યો છે જ. પરંતુ હવે મારે નિવૃત્તિનો સમય હોવાના કારણે આ વ્યક્તિ જે જિલ્લાનો અધ્યક્ષ તરીકે અમારો હતો અને હવે એ નથી, એણે જનૂનતાપૂર્વક અલગ અલગ પ્રકારે અરજીઓ કરવાનું એણે ચાલુ કર્યું છે. જે નાણાંની ઉચાપત કહેવામાં આવે છે એ મને કંઈ સમજાતું નથી. કારણ કે સીઆરસી બીઆરસી તરીકેના છેલ્લા ઘણા વર્ષોથી આવવા જવાના ભાડાના જે ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે અને એના પહેલાં જે આપવામાં આવતું હતું એ આખા ગુજરાતના તમામ સીઆરસી બીઆરસીઓને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપતું હતું. બાકી અમુક કોઈ નાણાકીય ઉચાપતનો અમુક કોઈ વિષય આવતો હોય એવું લાગતું નથી અને છતાં પણ એવું લાગતું હોય તો સરકાર એની તપાસ કરી શકે છે. મારા માટે જે લક્ઝરી જીવનની વાત કરી છે એ પણ એકદમ જાહેર છે. કારણ કે મારું ઘર જે છે એ અત્યારે હાલની તારીખે એસબીઆઈની બેંકની અંદર 40 લાખની લોન બોલે છે અને મારું જે જૂનું ઘર હતું એ પણ મેં જે વેચ્યું એ બંનેનો જો સરવાળો કરીએ, લોન અને મારું વેચેલું ઘર સરવાળો કરીએ તો નવું ઘર મારું આવી જાય. આ સિવાય મારી પાસે કોઈ પ્લોટ નથી, કોઈ ખેતર નથી, કોઈ જમીન નથી, કોઈ મિલકત નથી અને એની પણ એ તપાસ થઈ શકે છે, બેંકની અંદર પણ તપાસ થઈ શકે છે. એટલે આ બધી ઉપજાવેલી વાતો છે, આ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે.